પ્રશ્ન નંબર આવે છે 51. તો 144.144 ને 12 વડે ભાગવાથી ભાગફળ કેટલું મળશે? તો 144.144 ને કોની હારે ભાગવાના? 12 હારે ભાગવાના છે. તો શું મળશે ભાગફળ? ભાગાકાર કરશો એટલે આ ભાગફળ 0.12. આ પોઈન્ટ કાઢી નાખો તો શું આવશે? 12,000. અને આ રીતે ભાગી શકો, અથવા તો 144.144 છે એને ભાગ્યા આમ 12 કરી શકો. 12 એકા 2 વજા ઉપરથી ઉતાર્યા 4, 12 દો 24. પોઈન્ટ આવ્યો એટલે શું આવશે? અહીંયા પોઈન્ટ ઉપરથી ઉતાર્યો 1, ભાગ નો આવેલો ભાગમાં પડી, ઉપરથી ઉતાર્યા 4, 12 એકા 2, ઉપરથી ઉતાર્યા 4, 12 દો, જવાબ મળી ગયો 12.02. એનો મારો જવાબ. પ્રશ્ન નંબર 52. 4 મીટર 5 સેમી એટલે કેટલા મીટર એમ કીધું છે? તો 4 મીટર ઈ આગળ દશાંશ પૂર્ણાંકમાં એને ફેરવવાના છે. 5 સેમી, 1 મીટર એટલે કેટલા સેમી? 100 સેમી. તો 5 સેમી ના કેટલા થશે? 0.5. અને 4 મીટર આગળ 4.05 મીટર આવું થશે. પ્રશ્ન નંબર 53 છે. 75.50 + 0.75 + 24.50 + 0.25. આનો સરવાળો, તો આ સરવાળો કરવાની કઈ જરૂર નથી, આવો તો તમને આવડશે. તો આ લેશનમાં છે, આવો દાખલો ગણ નાખવાનો. બરાબર, જેમ કીધું એમ પોઈન્ટ છે એક લાઈનમાં હોવા, બાકી રકમનો જેમ સરવાળો કરો છો એમ સરવાળો. પ્રશ્ન નંબર 54. 1 કેળાની કિંમત 1.50 રૂપિયા એટલે કે 1.5 રૂપિયો છે. 1 રૂપિયો અને 50 પૈસા. તો અડધો ડઝન કેળાની કિંમત કેટલી થાય છે? એમ અડધો ડઝન એટલે કેટલા થાય કેળા? 6 થાય. 1 ડઝન એટલે 6, તો અડધો ડઝન એટલે 1 ડઝન એટલે 12. તો અડધો ડઝન એટલે 6 કેળા થાય. 1 કેળાની કિંમત કેટલી છે? 1.5 રૂપિયા. 2 કેળાની કિંમત કેટલી થાય? 3 રૂપિયા થાય ને. તો 3 × 4 = 12 એટલે 2 કેળાની કિંમત 3 રૂપિયા, 4 કેળાની કિંમત 6 રૂપિયા, અને 6 કેળાની કિંમત 9 રૂપિયા થાય. અથવા તો 1.50 × 6 કરી શકો. 1.50 નો 6 વખત સરવાળો કરી શકો. તમને જેમ ફાવે એમ ગણવાનો જવાબ આવશે 9, અથવા મોઢે ગણો એમ મોઢે ગણી શકો. પ્રશ્ન નંબર 55. 1 રબરની કિંમત 0.50 હોય અને 1 પેન્સિલની કિંમત 1.5, એટલે કે રબરની કિંમત 50 પૈસા હોય, પેન્સિલની કિંમત 1.5 રૂપિયો હોય, તો 2 રબર અને 2 પેન્સિલની કિંમત કેટલી થાય? 1 રબરની 50 પૈસા છે, તો 2 રબરની કિંમત કેટલી થશે? 1 રૂપિયો. 1 પેન્સિલની કિંમત 1.5 રૂપિયો છે, તો 2 પેન્સિલની કિંમત કેટલી થાય? 3 રૂપિયા થાય ને 2 પેન્સિલની. 1 ને 3 ટોટલ 4 રૂપિયા થાય. પ્રશ્ન નંબર 56 આપ્યો છે કે 1 પેનની કિંમત 2.5 રૂપિયા હોય તો 15 રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય? 1 પેનની કિંમત 2.5 રૂપિયા આપણને આપી છે, તો 15 રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય એમ કીધું છે. તો 2 પેનની કિંમત પેલા આપણે ગોતશું. 2 પેનની કિંમત કેટલી થાય? 5 રૂપિયા. આપણી પાસે 15 રૂપિયા છે, 5 5 ના 3 સિક્કા, તો કેટલી પેન આવશે? 1 સિક્કાની 2 પેન આવે, તો 3 સિક્કાની કેટલી આવશે? 6 પેન આવશે. તો 6 છે તમારો જવાબ. પ્રશ્ન નંબર 57માં લાંબી કૂદની રમતમાં રિયા 2.75 મીટરનો કૂદકો મારે અને સીમા 4.5 મીટરનો કૂદકો મારે,
તો સીમાએ કેટલા મીટર કૂદકો વધુ લગાવ્યો હશે? અહીંયા વધુ આવવો પડે શબ્દ, અહીંયા આવ્યું નથી. બરાબર, તો બંને માંથી બાદબાકી કરવાની છે. 4.50 માઇનસ 2.75 બાદબાકી કરશો એટલે જવાબ આપણને 1.75. અહીંયા 10 કો આવશે, અહીંયા 4 વધશે, અહીંયા 3 વધશે, અહીંયા 10 કો આવશે, આમ થશે 1.75 સહી તમારો જવાબ. પ્રશ્ન નંબર 58 છે. 8 મીમી બરાબર કેટલા સેમી? 1 સેમી બરાબર કેટલા મીમી થાય? 100. હે, 1 સેમી બરાબર 10 મીમી થાય. ફૂલપટ્ટીની અંદર આવે, જોઈ જોજો. બરાબર, 10 આંકડા આવશે તો આપણે એને દશાંશ અપૂર્ણાંક ની અંદર ફેરવવાનું કીધું છે. 8 ના છેદમાં 10, 0.8 આમ થાય. વસ્તુ ખબર હોય આપણને, પણ એનું લોજિક ક્યાં લાગે છે આપણને ખબર હોતી. 2 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 1 રૂપિયાના પેલા પૈસા ફેરવવા પડે. 1 રૂપિયાના એટલે કેટલા? 100 પૈસા. 100 ભાગ્યા 2 પૈસા કરો એટલે જવાબ મળશે 50 × 2 = 100. 50મો ભાગ. પ્રશ્ન નંબર 60 છે કે મીના 50 પૈસા ને રૂપિયામાં ફેરવે છે, તો નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? 50 પૈસા ને એને રૂપિયામાં ફેરવવા હોય તો 50 પૈસા ભાગ્યા 100 પૈસા. 0 × 0 = 5 / 10 એટલે 0.5 આવું થશે. હવે શું અહીંયા આપ્યું છે કે નીચેના કોષ્ટકમાં તાપમાન દર્શાવ્યા છે. અમદાવાદમાં 28.2 સેલ્સિયસ, ભોપાલમાં 32.8, મુંબઈમાં 30.5 સેલ્સિયસ, કલકત્તામાં 70.8, જયપુરમાં 37.9, શ્રીનગરમાં 22.5. આ કોષ્ટક ઉપરથી 5 પ્રશ્ન આપણને આપ્યા છે. એ 5 પ્રશ્નના જવાબ આપણે આપવાના કે ભોપાલ અને કલકત્તાના તાપમાનનો તફાવત કેટલો છે? તો પેલા ભોપાલ લેવાનું અને બંનેનો તફાવત 32.8 માઇનસ 27.8. અહીં બે, અહીં 10 કો આવ્યો, 12 માંથી 7 જાય એટલે 5 સેલ્સિયસ નો તફાવત છે. પ્રશ્ન નંબર 62 છે કે જયપુરનું તાપમાન 40 સેલ્સિયસ પહોંચે તો તાપમાનમાં કેટલા ડિગ્રી વધારો થયો હશે એમ કીધું છે આપણને. તો પેલા જયપુરનું તાપમાન કેટલું છે? 37.9 છે. હવે 40 છે એને પગાડવું હોય તો 40 માંથી એને બાદ કરવાના. 37.9 માઇનસ 40 એટલે જવાબ શું મળશે? 2.1. સૌથી વધુ તાપમાન કયા શહેરનું છે? તો આમાં સૌથી વધુ કોણ છે? જયપુર છે 37. અમદાવાદ અને ભોપાલનું તાપમાન કેટલા ડિગ્રી છે? અમદાવાદનું 28.2 અને ભોપાલનું 32.8, બંનેનો સરવાળો કરવાનો એટલે કેટલું થાય છે? 61 સેલ્સિયસ જેવું થાય છે. પ્રશ્ન નંબર હવે 65 આપણે અહીંયા આવે. નીચેમાંથી કયું સાચું નથી એમ કીધું છે કે 130 સેમી બરાબર 1.3 મીટર, 50 પૈસા બરાબર 0.5 રૂપિયા, 5435 ગ્રામ બરાબર 5.435 કિલોગ્રામ, અને 5 મીમી બરાબર 50 સેમી. તો 5 મીમી બરાબર 50 સેમી છે એ ખોટું છે. આપણે ખબર છે કે 1 સેમી બરાબર કેટલા મીમી થાય? 10. તો 50 સેમી બરાબર કેટલા થવા પડે? 500 મીમી થવા, પણ અહીંયા 5 જ આપ્યા છે એટલે આ ખોટું છે. પ્રશ્ન નંબર 66 આપ્યો, ચોરસના રંગ વગરનો ભાગ કેટલા નો ભાગ છે? તો ટોટલ કેટલા ખાના આપ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7.
સાત માંથી ચાર ખાનામાં ભરેલા હશે, બધા ત્રણ ખાના બાકી છે. વિકલ્પ જોઈશું આપણે. તો સાત માંથી છે, ટોટલ સાત ભાગ છે આપણે અહીંયા, એમાંથી ત્રીજામાં ભાગનો ખાલી છે. તો ખાલી ભાગ કયો છે? ત્રણ સપ્તમાંશ. પ્રશ્ન નંબર 67 છે. ચિરાગ દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે, તો માર્ચ માસમાં તેને કેટલા ગ્લાસ પાણી પીધું હશે? એક દિવસનું કેટલું પાણી પીવે છે? 8. માર્ચ માસ મહિનો હોય ત્યારે કેટલા દિવસ આવશે એના? 31. 31 ગુણ્યા 8 કરવાના છે, તો 248 ગ્લાસ એને પાણી પીધું હશે. 68 માં પ્રશ્ન છે કે મહેશનું હૃદય 1 મિનિટમાં 70 વખત ધબકે છે, તો 1 કલાકમાં એનું હૃદય કેટલી વખત ધબકતું હશે? 1 મિનિટમાં 70 વખત ધબકે તો 1 કલાકમાં કેટલી મિનિટ આવે? 60 આવે. 60 ગુણ્યા 70, આ બે મીંડા કરી મૂકી દીધા, 6 × 7 = 4200 હશે એનું હૃદય ધબકે. પ્રશ્ન નંબર 69. એક બકરીનું બચ્ચું 1 વર્ષમાં 720 લીટર દૂધ પીવે, તો 8 મહિનામાં કેટલું દૂધ પીશે? એમ આપણે કીધું, એક વરામાં કીધું છે, તો 720 છે તો વરામાં મહિના કેટલા આવશે? પેલા આપણે 1 મહિનાનું કાઢશું, મહિનામાં કેટલું પીવે છે, બરાબર? 720 ભાગ્યા 12. હાલો, 12 × 5 = 60, 12 × 6 હાલો, 12 × 6 = 72, 12 × 12 = 11, 6 ના મીંડું રહ્યું એટલે શું? 60. 1 મહિનામાં કેટલા લીટર દૂધ પીવે? 60. તો 8 મહિનામાં કેટલા લીટર? 6 × 8 = 48. આ મીંડું પાછળ લગાડી દીધું, 480 જવાબ મળશે. પ્રશ્ન નંબર 70 કે આપેલા લંબચોરસ બગીચાની ફરતે 1 મીટર ના 10 રૂપિયા લેખે વાડ કરવાનો ખર્ચ કેટલો? પરિમિતિ અને ક્ષેત્રફળ નો દાખલો છે. પરિમિતિ પેલા ગોતવાની, ફરતી ફરતી વાડ કરવાની છે. 1 મીટર વાડ નો ખર્ચ 10 રૂપિયા છે, બરાબર? તો પેલા તો કેટલી મીટર વાઇડ થાય એ આપણે જોવાનું છે. અહીંયા 3 છે, અહીંયા 3 થાય, અહીંયા 2 છે તો અહીંયા 2 થાય. પરિમિતિ એટલે ચારે બાજુનો માપનો સરવાળો, 3 × 3 = 6, 7 × 8 = 9, 10. ટોટલ કેટલા? 10 મીટર થાય. 1 મીટર ના 10 છે તો 10 મીટર ના 100 રૂપિયા થાય. ફરી ખબર? ખબર ન પડે ને પૂછજો પાર, હા નહીં રાખતા. પ્રશ્ન નંબર 71. એક કોન્ટ્રાક્ટર 1 દિવસનું 260 રૂપિયા મહેનતાણું આપે, કે તમને મજૂરીએ જાઓ મજૂરી કરવા, તો 1 દિવસના કેટલા આપે? 260. તો કોઈ વ્યક્તિ 2 દિવસ અને અડધો દિવસ, એક તૃતીયાંશ એટલે કેટલું થાય? અડધું, 2.5 એમ થાય ટૂંકમાં. તો તેને કેટલું મહેનતાણું મળશે? તો પેલા તો 260 2 દિવસનું મળશે, અડધા દિન નું કેટલું મળે? તો કે અડધું, 100 ને સરવાળો કરી નાખવાનો, 6 × 2 = 12, 12 × 3 = 15, 6 × 6 = 50 રૂપિયા એને મહેનતાણું મળે. પડી ખબર? પ્રશ્ન નંબર 72 આપ્યો છે. એક ગાય ખરીદવા માટે સરાફી મંડળી એ કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે? તો આપણે અહીંથી ઘરે હતા, શું છે, 10,000 બેંકમાંથી ઉપાડ્યા, મિત્રોને આપ્યા અને સરાફી મંડળી પાસેથી લીધા, બરાબર? તો 10,000 આ 100% છે, એમાંથી અડધો ભાગ કર્યો, બરાબર? 10,000 રૂપિયા એના ઘરે હતા. હવે સરાફી મંડળીમાં એને કેટલા આપવાના? તો ચોથો ભાગ આપવાનો છે. આમ થયું ને,
એટલે કે એની પાસે જે અડધા છે એનો અડધો ભાગ સરાફી મંડળીને એને આપવાનો છે, એવું થાય. પડી ખબર? એની પાસે જે છે પૈસા એનો અડધો ભાગ મંડળીને આપવાનો. એની પાસે છે કેટલા? 10,000. તો એના અડધા કેટલા થાય? 5,000 રૂપિયા એને સરાફી મંડળીને આપવા પડે. પ્રશ્ન નંબર 73. રૂપા 2020 ની સાલના ફેબ્રુઆરી માસમાં દરરોજ 5 લિટર દૂધ પ્રમાણે દૂધ ખરીદે છે, તો તેણે ફેબ્રુઆરી માસમાં કેટલું દૂધ ખરીદ્યું હશે? સાલવારી આપીશ, તો ફેબ્રુઆરી માસના દિવસ કેટલા થાય છે? આમાં કેટલા થાય છે? હે, આ 2020 આપ્યું છે એટલે કયું વર્ષ થશે? લીપ વર્ષ. 4 એનો ભાગ થાય એટલે કયું વર્ષ થાય? લીપ વર્ષ થાય. એટલે કેટલા ફેબ્રુઆરીમાં દિવસ હશે? 29. 5 લિટર પ્રમાણે કીધું છે રોજનું, તો 29 × 5 કરવાના. કેટલું લિટર દૂધ ખરીદ્યું છે? 140 લિટર એને દૂધ ખરીદ્યું હશે. પ્રશ્ન નંબર 74. એક છાત્રાલયમાં રોજના 10 લિટર દૂધ વાપરવામાં આવે છે, તો જાન્યુઆરી 2020 થી મે 2020 સુધી કેટલું દૂધ વપરાયેલું હશે? કે જાન્યુઆરી 2020 થી શરૂ કરવાનું મે 2020, જાન્યુઆરી ના કેટલા દિવસ થશે? પછી ફેબ્રુઆરી ના, ફેબ્રુઆરી ના 31, 29. 2020 છે એટલે લીપ વર્ષ થાય ને. પછી માર્ચ ના, પછી ચોથો મહિનો એપ્રિલ ના, અને પાંચમો મહિનો એના, આ બધાનો સરવાળો કરવાનો. 10 ને 2 = 12, 3 × 9 = 12 ને 15, 152 દિવસ થાય. રોજનું 10 લિટર, 152 × 10, એક મીંડું લગાડી દેવાનું, 1520 લિટર, એટલે 151 થતું હોય છે. અહીં લીપ વર્ષ છે ને આવડવા, જાન્યુઆરી ના 31, ફેબ્રુઆરી ના 29, માર્ચ ના, એપ્રિલ ના, અને 52 બરાબર છે. 1520 થાય. અહીં એમને લીપ વર્ષ ગણ્યું નથી, એમને શું ગણ્યું છે? અહીંયા 28 દિવસ ગણ્યા, પણ કાયદેસર રીતે અહીં શું થશે? 1520 જ આવશે. એક શાળામાંથી 330 વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે. પ્રત્યેક બસમાં 40 વિદ્યાર્થી સમાતા હોય તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? 330 વિદ્યાર્થી જાય છે, એક બસમાં કેટલા વિદ્યાર્થી જાય? 40. તો 330 ભાગ્યા 40 કરવાના, એટલે કેટલા બાકી રહી આપણને ખબર પડે. શું શું ગયા? 33 ભાગ્યા 4 દાયરા કરી નાખવાના. એક આવ્યો, ઓલી ભીંડું કાઢ્યું હતું આપણે, અહીં સડાઈ દીધું. કેટલા વિદ્યાર્થી બાકી રહે? 10 વિદ્યાર્થી બાકી.